वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। આજે આપણે મસ્ત ટેસ્ટી ફરાળી ભાત એટલે કે મોરૈયા જોડે ખાઈ શકાય તેવી કઢી એટલે કે સિંગોડાની કઢી બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપ સાથે પરફેક્ટ કન્સિસ્ટન્સીની કઢી આપણે રેડી કરીશું। તો ચાલો મિત્રો જોઈ લઈએ ફરાળી કઢી એટલે કે સિંગોડાની કઢી કેવી રીતે બનાવવી તેની રેસીપી। સૌ પ્રથમ આપણે દહીં લેશું। तो दही हूँ अहीं तमने कपना माप थी बताऊँ छू। आवा सरस ढेफा जेवा दही नी रेसिपी तमारे जोवी होय तो आपणी चेनल पर मूकेली छे। एकदम आइसक्रीम जेवु दही अने दही अहीं मारू मीडियम छे। आपणे कट टू कट एक कप लईशुं अने આપણો બીજો કપ હું અહીં 5-7 વ્યક્તિ માટેની કઢી બનાવી રહી છું। પછી તમારો જેવો ખોરાક હોય તે પ્રમાણે તમારે વધારે ઓછી કરવી। પહેલા આપણે દહીંને સહેજ ફેટી લેશું જેથી તેમાં ફોદી ન પડે। અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું। આ આપણો બીજો કપ। તો આપણી સરસ મીડિયમ જાડી એવી છાશ રેડી થઈ ગઈ છે। તમે અહીં પહેલેથી જ દહીંની બદલે છાશ લઈ શકો છો। અને છાશ આપણી આવી રીતે રેડી હોય પછી તેની અંદર 1/2 કપ પાણી ઉમેરીશું। ટોટલ આપણે 2.5 કપ પાણી, 2 કપ મીડિયમ ખાટું એવું દહીં લીધેલું છે। તો હવે આપણે તેની અંદર સિંગોડાનો લોટ ઉમેરીશું। આવી રીતે 4 ટેબલસ્પૂન સિંગોડાનો લોટ હું લઈ રહી છું। હવે આપણે તેને સરસ મિક્સ કરી લેશું। મિત્રો, તમે સિંગોડાના લોટની બદલે રાજગરાના લોટની પણ કઢી બનાવી શકો છો। બાય ચાન્સ સિંગોડાનો અને રાજગરાનો લોટ ન હોય તો તમે શું કરવું તે હું તમને કહું છું। તો તમે સિંગદાણાનો ભૂકો એટલે કે સિંગદાણાને પીસીને પાવડર પણ લઈ શકો છો, અથવા તો મોરૈયો સામો આવે છે તેનો પાવડર કરીને પણ તમે લઈ શકો છો। સરસ આપણે મિક્સ કરી લેશું। તો આપણું આ ફરાળી કઢી માટેનું બેટર બિલકુલ રેડી છે। હવે આપણે વઘાર કરીશું। તો ફ્રેન્ડ્સ, પછી આપણે કડાઈ લેશું અને તેની અંદર ઘી ઉમેરવું। આવી રીતે 1/2 ટેબલસ્પૂન ઘી હું લઈ રહી છું। તમારે તેલ લેવું હોય તો તમે તેલ પણ લઈ શકો છો, પણ કઢીની અંદર સરસ ઘીનો સ્વાદ આવે છે। રેગ્યુલર કઢી પણ હું ઘીમાં જ બનાવું છું। તો ફ્રેન્ડ્સ, આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે। તેની અંદર ઉમેરીશું જીરું, 2 ટીસ્પૂન। ગેસની ફ્લેમ ધીમી કરી લેવી, જીરાને સરસ તતડવા દેવાનું છે। સાથે આપણે ઉમેરીશું 1 ડાળખી લીમડાના પાન। હું તેને આવી રીતે કટકા કરીને ઉમેરું છું। તજનો ટુકડો, 2 લવિંગ, 2 તીખા લીલા મરચાંને આવી રીતે કરીને ઉમેરીશું। તમે કટકી પણ ઉમેરી શકો છો। આપણું લવિંગ સરસ ફૂટી જાય, તમે જોઈ શકો છો સરસ ફૂટી ગયું છે, ત્યાં સુધી આપણે તાતડવાનું છે।
હવે આપણી જે કઢી હતી તેમાં પાછું એક વખત આવી રીતે હલાવીને ઉમેરીશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી અને સરસ હલાવી લેવું. જો તમે તજ અને લવિંગ પણ ફરાળમાં જો ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે તેની અંદર મીઠું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન અથવા તો સ્વાદ મુજબ. મીઠું એટલે કે સિંધાણું મીઠું અહીં લીધેલું છે ફરાળી. તમે ફરાળમાં જે મીઠું ખાતા હોય તે ઉમેરવું. પછી આપણે ખાંડ ઉમેરીશું, 1/2 ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ મુજબ મિક્સ કરી લેવું. તો મિત્રો સરસ ઉકળવાની તૈયારી છે. કઢી ઉભરાઈ જતી હોય છે તો ખાસ ધ્યાન રાખવું. તો આપણી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે, કંઈ વાર નથી લાગતી. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. કોથમીર ભભરાવી દેવી. તો હવે આપણે તેને પણ હલાવી લેશું. તો મિત્રો સામાના ભાત એટલે કે મોરૈયાનો ભાત બિલકુલ રેડી છે. તેને આવી રીતે પ્રેસ કરીને ભરી લીધેલો છે. અને આપણે જ્યાં ઘીથી ગ્રીસ કરેલો બાવલો હતો તેમાં જ કઢી સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત ટેસ્ટી એવી આપણી ફરાળી કઢી એટલે કે સિંગોડાની કઢી. સાથે આપણે મોરૈયાના ભાત એટલે કે મોરૈયો આપેલો છે. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારી આ ફરાળી કઢી એટલે કે સિંગોડાની કઢીની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ ઓર પરિવારમાં પરિવાર મિત્રોમાં શેર કરજો. તો ફ્રેન્ડ્સ આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો. જય શ્રી કૃષ્ણ.